नमस्कार मित्रों, हरीश रावल राजकोट। नमामि सद्गुरु संतम प्रत्यक्षम शिव रूपिणी। हे सद्गुरु, आप संत छो, आप प्रत्यक्ष छो, आप शिव स्वरूप छो, हमें आपने हृदय पूर्वक ना नमस्कार कर दिए। मित्रों, आज अपने एक सीरीज शुरू करवा जा रहा छे। आ सीरीज अंतर्गत आप सिंबल्स ऑफ हिंदुइज्म એટલે કે આપણી સનાતન સંસ્કૃતિની અંદર જે કોઈ પ્રતીકનો ઉપયોગ થઈ રહ્યો છે તે આપણને શું કહેવા માંગે છે તેના વિશે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। આમ તો એવું કહેવાય કે અ પિક્ચર ઇઝ અ મ્યુટ પોએટ્રી એન્ડ પોએટ્રી ઇઝ અ સ્પીકિંગ પિક્ચર। એક ચિત્ર એ હંમેશા મૂંગી કવિતા હોય છે અને એક કાવ્ય એ બોલતું ચિત્ર હોય છે। થોડી બાબતોમાં ચિત્ર ઘણી બધી વાત આપણને કરી દેતું હોય છે, એટલે કે બિંદુમાં સિંધુ અને ગાગરમાં સાગર સમાવવાનો પ્રયાસ થતો હોય છે। સર્વોચ્ચ જ્ઞાનથી સર્વોત્તમ સહજ અભિવ્યક્તિ આપણા સિમ્બોલ્સ દ્વારા થતી હોય છે। ઓમકાર, સ્વસ્તિક, મંદિરની અંદર ગન, વિવિધ આપણા સિમ્બોલ્સ છે, પ્રતીકો છે, એનો પરિચય આપવાનો અત્રે એક વિનમ્ર પ્રયાસ। સૌ પ્રથમ હિન્દુ સંસ્કૃતિની અંદર સ્વસ્તિકનો ઉપયોગ કરવામાં આવે છે। સ્વસ્તિક, સ્વસ્તિક પ્રાચીન સમયની અંદર સંસ્કૃત પાઠશાળાની અંદર વિદ્યા પ્રાપ્ત કરેલા બ્રાહ્મણ, પંડિત વગેરે લોકો સ્વસ્તિ વાચન કરતા, એટલે કે કોઈ મંગલ કાર્ય કરવા જઈ રહ્યા હોય એવા વખતે એ કાર્યની સફળતા અર્થે ઈશ્વરને પ્રાર્થના કરતા હોય અને સ્વસ્તિ વાચન કરતા હોય। પરંતુ જે લોકો સંસ્કૃત ભાષાથી સુવિદિત ન હોય તે લોકો પણ પોતાના કાર્યનું જે કંઈ શરૂઆત કરવા જઈ રહ્યા છે એ મંગલમય બની રહે એ અર્થેનો એક પ્રયાસ આ સ્વસ્તિક દ્વારા સૂચવવામાં આવેલો છે। બીજી રીતે જોઈએ તો સ્વસ્તિક રૂપી સિમ્બોલ આપણને એ પણ જણાવે છે કે સ્વસ્તિકના જે કોઈ પાંખડાઓ છે જે ચારેય દિશાઓની અંદર ફેલાયેલા છે અને એની સાથે બીજી ચાર દિશાઓ એટલે કે આઠ પાંખડીઓ એ આઠે આઠ દિશાઓની અંદર ઈશ્વર તત્વ છે એ અત્ર તત્ર સર્વત્ર ફેલાયેલું છે એનું આપણને જ્ઞાન કરાવડાવે છે, ભાન કરાવડાવે છે, યાદ અપાવડાવે છે। તેની સાથે સ્વસ્તિકના સિમ્બોલમાં ચાર ટપકાઓ કરવામાં આવતા હોય છે જેને આપણે એનો આધ્યાત્મિક અભિગમથી સમજવાનો પ્રયાસ કરીએ તો એ સ્વસ્તિકની અંદર રહેલા બિંદુ એ આપણને જણાવે છે કે ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર, ઇટ મીન્સ ધ ગોડ ઇઝ ધ ઓમ્નિપ્રેઝન્ટ, દરેક જગ્યાએ છે, કણ કણમાં રામ વસેલા છે, શિવત્વ સર્વત્ર ફેલાયેલું છે। પરંતુ એ શિવત્વ ને પ્રાપ્ત કરવા માટે આપણી પાસે એટલી બધી ગહન દ્રષ્ટિ જોઈએ કે ભગવાન ગણપતિ મહારાજની જેમ ઝીણી આંખો કરી અને આપણે તેને સમજવાનો, પામવાનો, અનુભવવાનો પ્રયાસ કરીએ ત્યારે મુશ્કેલીથી આપણને એ શિવ તત્વ, ઈશ તત્વ ની સાર્વત્રિકતા સમજાઈ શકે છે।